नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 आंकड़ाशास्त्र अगाउना लेक्चर नी अंदर आपणे अवर्गीकृत माहिती त्यार पछी वर्गीकृत माहितीमां अवलोकन अने आवृत्ति साथे आपेल होय ए प्रकारना दाखलाओ छे जोयेला हता अने एमां बंने रीत छे एनो उल्लेख जोयेलो हतो। अहींया जोईए हवे तो अवर्गीकृत वर्गीकृत त्यार पछी पण वर्गीकृत माहिती परंतु वर्गो अने साथे आवृत्ति आपेल होय ए प्रकारना दाखलानी गणतरी माटे जोईए अने एमां सीधी रीत अने टूंकी रीत बंने रीते गणतरी जोईए। तो सौ प्रथम तो स्वाध्याय 3.1 नो दाखला नंबर जे 4 छे एमां कोई एक समूह छे एना कोई विषयना विद्यार्थीओना गुण आपेला छे अने एक गुण छे एनो मध्यक तमारे शोधवानो छे। हवे जोईए आगळ तो गुण छे ने ए आपेला छे परंतु सीधा गुण नथी आपेला। 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 અને 60 થી 70 આ ગુણ જે આપેલા છે ને એ રેશિયોમાં આપેલા છે, એટલે કે 0 થી 10 સુધીના ગુણ હોય એવા 3 વિદ્યાર્થીઓ હશે, 10 થી 20 સુધીના ગુણ હોય એવા 5 વિદ્યાર્થી, 20 થી 30 12 વિદ્યાર્થી, 30 થી 40 ની વચ્ચે 16, 40 થી 50 11, 50 થી 60 5 અને 60 થી 70 ની વચ્ચે ગુણ હશે એવા 4 વિદ્યાર્થીઓ હશે। હવે આ વિદ્યાર્થીની સંખ્યા છે આપણે અગાઉ જોયું તું એ જ પ્રમાણે આપણો n બનશે, n બરાબર 56 એટલે કે 56 થાય છે। આગળ જોઈએ હવે આ દાખલાની અંદર આપણે સીધી અને ટૂંકી બંને રીતે ગણતરી કરવી છે, પરંતુ કોઈ પણ રીતે ગણતરી કરીએ એની પહેલા આપણને અહીંયા x આપેલ નથી, કોઈ પણ સૂત્રની અંદર x નો ઉપયોગ આપણે કરવો જ પડશે। તો x આપેલ નથી તો જ્યારે વર્ગો આપેલા હોય ત્યારે સૌપ્રથમ કોઈ પણ પ્રકારનો દાખલાની ગણતરી કરવાની હોય તો હંમેશા મધ્ય કિંમત શોધવી પડશે। ફરી વખત, કોઈ પણ પ્રકારના દાખલાની ગણતરી કરવી હોય તો મધ્યક શોધવા માટે હંમેશા વર્ગો આપેલ હોય તો મધ્ય કિંમતની તો જરૂર પડશે જ। હવે આ મધ્ય કિંમત મળે કઈ રીતે કે કઈ રીતે શોધાય, તો મધ્ય કિંમત શોધવા માટે તમને લોકોને જે વર્ગ આપેલા છે એ વર્ગની આને અધસીમા અને બીજી જે છે એને ઉધવસીમા કહેવાય, એ બંનેનો સરવાળો ભાગ્યા 2 કરશો એટલે તમને મધ્ય કિંમત મળશે, દરેકમાં એ જ રીતે થશે। ફોર એક્ઝામ્પલ 0 + 10 / 2 એટલે 5, 10 + 20 એટલે કે 30 / 2 એટલે 15, આ રીતે બધા જ વર્ગ છે એની તમને લોકોને મધ્ય કિંમત મળશે। હવે જો સીધી રીતે ગણતરી કરવી હોય તો આપણી પાસે x પણ છે અને f પણ છે, તો f અને x નો ગુણાકાર કરીએ એટલે કે f ગુણ્યા x એટલે આપણને fx નું કોલમ મળશે અને એનો સરવાળો કરશું એટલે સિગ્મા fx મળશે। ફરી વખત જો સીધી રીતે ગણતરી કરવાની હોય, અહીંયા રકમની અંદર જો કોઈ સૂચના આપેલ ન હોય તો આપણે કોઈ પણ રીતે ગણતરી કરી શકીએ। એક્ઝામની અંદર જો એવી સૂચના આપેલી હોય કે ટૂંકી રીતે ગણતરી કરો તો કમ્પલસરી આપણે એ જ રીતે ગણતરી કરવી પડશે, પરંતુ કાંઈ સૂચના આપેલી ન હોય તો કોઈ પણ રીતે ગણતરી કરીએ તો આન્સર છે એ એક સરખો જ મળશે। આગળ જોઈએ ફરી વખત તો વિદ્યાર્થીઓની સંખ્યા f આપેલ છે અને મધ્ય કિંમત મેળવી આપણે x, f અને x નો ગુણાકાર કરશું એટલે fx નું કોલમ મળશે અને છેલ્લે એનો સરવાળો કરશું એટલે મળશે સિગ્મા fx બરાબર 1980। હવે આ થઈ સીધી રીતે ગણતરી માટેની કોષ્ટકની ગણતરી અથવા તો એનું કોલમ બન્યું। હવે જો આ જ રકમ છે એને આપણે ટૂંકી રીતે ગણવી હોય અથવા તો આ જ રકમ છે એની મદદથી ટૂંકી રીતે દાખલો ગણવો હોય, હવે ટૂંકી રીતે દાખલાની ગણતરી થોડીક વધારે મોટી થશે પરંતુ એ ગણતરી છે ને એ એકદમ સરળ થશે। હવે ટૂંકી રીતે દાખલાની ગણતરી કરવી હોય તો સૌ પ્રથમ આપણે ડી મેળવવો પડશે, શા માટે, તો સૂત્રની અંદર x બાર બરાબર a + સિગ્મા fd / n, હવે f છે આપણને રકમની અંદર આપેલો જ હોય, આવૃત્તિ એટલે f થશે પણ d આપેલો હોય નહીં, તો d છે એ તમારે મેળવવો પડશે। d અહીંયા કઈ રીતે મળશે, તો અગાઉ એક દાખલો આપણે જોયેલો હતો એમાં d બરાબર માત્ર x - a હતું, પરંતુ અહીંયા વર્ગો આપેલા છે અને વર્ગોની વર્ગ લંબાઈ છે ને એને c કહેવાય, c બરાબર 10 છે, બધા જ વર્ગોની વર્ગ લંબાઈ એક સરખી છે। વર્ગ લંબાઈ કઈ રીતે શોધી શકાય કે કઈ રીતે મળે, તો અહીંયા આ બે વર્ગ છે વચ્ચેનો ડિફરન્સ છે ને એ 10 10 નો છે દરેક જગ્યાએ, તો આ રીતે વર્ગ લંબાઈ આપણે મેળવી શકીએ। તો d બરાબર x - a / c,
હવે જ્યારે જ્યારે વર્ગોની વર્ગ લંબાઈ એક જ સમાન હશે ત્યારે d શોધવામાં એકદમ સરળતા રહેશે. કઈ રીતે? તો અહીંયા આપણે પહેલા ગણતરી કરીને જોઈએ તો d માટે ધારો કે આપણે a બરાબર ધાર્યા છે 35 વચ્ચેની કિંમત હોય એને મોટે ભાગે આપણે ધારણા કરતા હોય સૌથી નાની કિંમત છે એની ધારણા કરો તો પણ આન્સર એક સરખો જ મળશે અને આ રીતે ગણતરી કરો તો પણ આન્સર છે એક જ સરખો મળશે. હવે એ ધાર્યા છે આપણે એ બરાબર 35 ની ધારણા કરેલી છે તો એક વખત અહીંયા ગણતરી કરી જોઈએ કે x છે હવે x અહીંયા સોરી 5 છે તો x ની જગ્યાએ 5 મૂકીએ માઈનસ એ બરાબર ધાર્યા છે 35 તો 5 માઈનસ 35 અને છેદમાં c એટલે કે 10 તો 5 માઈનસ 35 છેદમાં 10 આ જે પહેલો વર્ગ છે એના માટે d તો 5 માઈનસ 35 એટલે માઈનસ 30 થશે અને છેદમાં 10 એટલે કે ભાગ્યા 10 તો માઈનસ 3 આન્સર મળશે. આ રીતે દરેક વખતે ગણતરી કરવાની જરૂરિયાત નથી. જે તમે અહીંયા વચ્ચે એટલે કે ધારણા કરેલી છે ત્યાં એની સામે શૂન્ય મૂકો કારણ કે 35 માઈનસ 35 એટલે 0 થવાના છે અને અંશ 0 હોય એટલે આખું જે પદ છે એ શૂન્ય જ બનશે. હવે 35 નો સામે 0 મૂકી અને ઉપરની સાઈડ જા અહીંયા માઈનસ 1 માઈનસ 2 માઈનસ 3 આવશે અને નીચે જાશો એમ પ્લસ 1 પ્લસ 2 પ્લસ 3 કિંમતો જેટલા વર્ગો હશે એટલી આગળ મળતી જશે. અહીંયા સરવાળો કરવાની જરૂરિયાત નથી પણ સરવાળો શૂન્ય થશે. આ રીતે મળશે d નું કોલમ. આગળ જોઈએ હવે ટૂંકી રીતે ગણતરી કરવી છે તો fd નું કોલમ તૈયાર કરવું છે. હવે fd ના કોલમ તૈયાર કરવા માટે f ગુણ્યા d f અને d નો ગુણાકાર કરશું એટલે fd નું કોલમ તૈયાર થશે. d નું કોલમ છે આપણે અહીંયા મેળવેલું છે f નું કોલમ રકમની અંદર આપેલું જ હતું વિદ્યાર્થીઓની સંખ્યા તો બંનેનો ગુણાકાર કરીએ એટલે કે 3 ગુણ્યા માઇનસ 3 એટલે માઇનસ 9 5 ગુણ્યા માઇનસ 2 માઇનસ 10 12 ગુણ્યા માઇનસ 1 એટલે માઇનસ 12 16 ગુણ્યા 0 એટલે 0 0 નો કોઈ પણ કિંમત સાથે ગુણાકાર કરીએ તો આન્સર છે હંમેશા શૂન્ય મળશે. 11 ગુણ્યા 1 એટલે 11 5 ગુણ્યા 2 એટલે 10 4 ગુણ્યા 3 એટલે 12. આ કોલમનો સરવાળો કરીએ પણ સરવાળો કરવાનો છે કઈ રીતે તો ઉપરના જે 3 છે ને એ માઇનસમાં છે અને છેલ્લા 3 છે એ પ્લસમાં છે. માઇનસનો સરવાળો કરી એમાંથી પ્લસનો સરવાળો માઇનસ માઇનસ પ્લસ માઇનસ કરો મોટાની નિશાની છે એ મૂકતા અહીંયા 2 મળે છે સિગ્મા FD. હવે આગળ સૂત્ર ઉપર જઈએ તો સૂત્ર છે એમાં સીધી રીત અને ટૂંકી રીત આપણે કોષ્ટક છે બંને રીતે બનાવેલું છે તો બે રીતે સૂત્ર પરથી ગણતરી કરીએ. સીધી રીતમાં x બાર બરાબર સિગ્મા fx / n એટલે કે સિગ્મા fx અગાઉ મેળવેલા છે 1980 / n એટલે 56 બંનેનો ભાગાકાર કરતા જે આન્સર મળશે એ x બાર બરાબર 35.36 અને છેલ્લે તમને લોકોને વર્ગો છે ત્યાં એકમ ગુણ આપેલો છે તો એ ગુણ તરીકે એને દર્શાવશું. આગળ જોઈએ ટૂંકી રીતે ગણતરી તો ટૂંકી રીતની અંદર x બાર બરાબર a પ્લસ સિગ્મા fd / n / c. જો સિગ્મા fd છે તમને માઇનસમાં મળેલ હોય તો આ વચ્ચેની નિશાની છે માઇનસ પ્લસ માઇનસ થશે પણ અહીંયા પ્લસમાં જ fd મળેલો છે તો a એટલે 35 જે આપણે ધારેલ મધ્ય કિંમત હતી પ્લસ સિગ્મા fd મળ્યાતા પ્લસ 2 છેદમાં n એટલે 56 અને ગુણ્યા 10. આગળ જોઈએ તો 35 પ્લસ અહીંયા 2 ભાગ્યા 56 અને ગુણ્યા 10 કરશું એટલે કે 20 ભાગ્યા 56 કરશું એટલે 0.36 આન્સર મળશે. 35.36 ગુણ ટૂંકી રીતે ગણતરી કરતા પણ આન્સર મળે છે. અહીંયા સાબિત થઈ જાય છે કે સીધી રીતે ગણતરી કરો કે ટૂંકી રીતે ગણતરી કરો આન્સર છે એક જ સરખો મળશે. આ રીતે વર્ગો આપેલા હોય એટલે કે વર્ગીકૃત માહિતી માટેના કોઈ પણ દાખલાની ગણતરી છે તમે લોકો કરી શકો. આગળ જોઈએ દાખલા નંબર સોરી વિભાગ બી નો એક દાખલો છે ટૂંકો દાખલો તો એના માટે આપણે જોઈએ તો બે સંખ્યાઓનો મધ્યક 5 છે. જો એક સંખ્યા 6 હોય તો બીજી સંખ્યા શોધો. હવે માત્ર ને માત્ર બે સંખ્યા છે
હવે માત્ર સંખ્યાઓ આપેલ છે એટલે કે માત્ર અવલોકન જ આપેલ હોય તો આપણે સમાંતર મધ્યકની ગણતરી છે એ એકદમ સરળ રીતે કરી શકીએ એટલે કે x બાર બરાબર સિગ્મા x / n ફરી વખત જોઈએ હવે બે સંખ્યા છે એટલે n બરાબર 2 એનું એક સંખ્યા છે એમાંથી એ 6 છે એટલે કે x1 બરાબર 6 હોય તો x2 શોધવાના છે એટલે કે બીજી સંખ્યા કે બીજું અવલોકન છે આપણે શોધવાનું છે હવે x બાર બરાબર સિગ્મા x / n સિગ્મા x એટલે અવલોકનોનો સરવાળો પણ આપણી પાસે એક જ અવલોકન છે તો એક અવલોકન લખીએ બીજું અવલોકન છે એને બદલે x2 લખીએ x બાર આપેલો છે મધ્યક આપેલો છે 5 क्रॉस गुणाकार करिए અહીંયા તો 5 ગુણ્યા 2 બરાબર 6 + x2 સામેની બાજુ છેદમાં હોય તો આ બાજુ આવે તો ગુણાકારમાં થાય 5 ગુણ્યા 2 એટલે 10 બરાબર 6 + x2 6 છે એ સામે પ્લસ છે આ બાજુ આવે તો માઈનસ થાય 10 - 6 બરાબર x2 તેથી x2 બરાબર 4 થશે એટલે કે બીજી સંખ્યા છે એ અહીંયા 4 મળશે ફરી વખત તાળો મેળવવો હોય તો એક સંખ્યા 6 છે બીજી સંખ્યા 4 મળી મધ્યક એટલે ભાગ્યા 2 તો x બાર બરાબર 10 ભાગ્યા 2 એટલે કે 5 છે એ તમને લોકોને મળશે જે અહીંયા રકમમાં આપેલો જ છે આ રીતે આ દાખલાની ગણતરી થઈ શકે